દહેગામ મામલતદાર કચેરીમાં વચોટિયા એજન્ટનું સામ્રાજ્ય વધી જતા એક ગ્રાહક પાસેથી આધાર કાર્ડનું ફોર્મ સો રૂપિયા લઈને વેચતો એક એજન્ટ ઝડપાયો મામલતદારે પોલીસ બોલાવી એજન્ટને જેલને હવાલે કર્યો ગાંધીનગર જિલ્લાના દેગામ મામલતદાર કચેરીમાં વચોટિયા એજન્ટોનું સામ્રાજ્ય વધી જવા પામ્યું છે અને દેગામ તાલુકામાંથી આવતા અરજદારો પાસેથી આ એજન્ટો ફોર્મ ભરવાના અને આ કચેરીના નાના મોટા કામો કરવા માટે રૂપિયા જેટલી માતબર રકમ ઉઘરાવી રહ્યા છે અને મામલતદાર કચેરીમાં એજન્ટોનું સામ્રાજ્ય પણ વધી જવા પામ્યું છે તેથી આજે દેગામ તાલુકાના મિરજાપુર ગામના રહીશ રૂપસંગજી કાનાજી ઠાકોર તેમના ભાઈ ડાયાજી કાનાજી ઠાકોરનું આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યા હતા ત્યારે આ કચેરીમાં આધાર કાર્ડનું ફોર્મ નહીં મળતા તેમણે ઉદેશી પુન્સી નામનો એજન્ટ તેમને મરી જતા આ અરજદાર પાસેથી સો રૂપિયા લઈને આધાર કાર્ડનું ફોર્મ આપ્યો હતો ત્યારે ફોર્મ ભરીને આધાર કાર્ડની શાખામાં આપવા જતાં આ ફોર્મ માન્ય માનીને ઘણાતા રૂપસંગજીએ આ ફોર્મ આપનાર એજન્ટને પકડી પાડ્યો હતો અને આ સમયે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા અને આ દારૂડિયો એજન્ટ પી પીભત્સકારો બોલતો હતો અને બે ત્રણ જણા તેને પકડીને મામલતદાર પાસે લઈ ગયા હતા અને મામલતદારે પોલીસવાન બોલાવીને આ એજન્ટે બીજી વખત પોલીસને હવાલે કર્યો હતો અને આ વ્યક્તિ દારૂના નશામાં હોવાથી મન ફાવે તેવી ગારો બોલતો નજરે પડતો હતો આમ દેગામ મામલતદાર કચેરીમાં વચોટિયા એજન્ટોનું સામ્રાજ્ય વધી જતા અરજદારો વચોટિયાઓ દલાલનો ભોગ બની ગયા છે અગર્ષિ ચૌહાણ જેડેસ દેગામ